જસદણમાં મોટા ભાઈની નજર સામે નાના ભાઈનું મોત થયું હતું। જસદણની આડી ભાદર નદીના ચેકડેમમાં નાવા પડેલા બે સગા ભાઈઓ અને બે મિત્રો પૈકી નાના ભાઈનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું। ત્યારે ફાયર બ્રિગેડના તરવૈયાઓએ ચાર કલાકની ભારે જહેમત બાદ યુવાનની લાશને પાણીમાંથી બહાર કાઢી હતી। મૃતક યુવાન અને તેના મોટા ભાઈને તેના પિતાએ વાવડા ગામે આવેલી વાડીએ જવા મોકલ્યા હતા, પણ ચારે યુવાનો રસ્તામાં આવતા ચેકડેમમાં નાવા પડતા એકને મોત મળ્યું હતું। જસદણમાં ગોખલાણા રોડ પરથી પસાર થતી આડી ભાદર નદીમાં બે સગા ભાઈઓ અને તેના બે મિત્રો નાહવા માટે પડ્યા હતા, જેમાં બંને ભાઈઓ પૈકી નાનો ભાઈ નાતા નાતા પાણીમાં ડૂબી ગયો હતો। અન્ય ત્રણ યુવાનોએ તેને બચાવવાના બનતા પ્રયાસો કર્યા હતા, પરંતુ ડૂબેલો યુવાન હાથ ન લાગતા તાત્કાલિક તેના પિતાને જાણ કરતા તેઓ દ્વારા જસદણ ફાયર બ્રિગેડ અને જસદણ પોલીસને જાણ કરાઈ હતી, જેથી જસદણ ફાયર બ્રિગેડના જવાનો પ્રતાપભાઈ સોલંકી, મજીદભાઈ ગાંધી, અશોકભાઈ ભંડેરી, રાજુભાઈ વાળા સહિતની ટીમ ચાર તરવૈયાઓ સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીમાં ડૂબેલા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। જોકે તરવૈયાઓએ ચાર કલાક સુધી યુવાનની શોધખોળ કર્યા બાદ અંતે યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો। બાદમાં મૃતક યુવાનની લાશને 108ની મદદથી જસદણની સરકારી હોસ્પિટલ ખાતે PMRT ખસેડવામાં આવી હતી। આ બનાવના પગલે પરિવારજનોમાં ઘેરો શોક છવાઈ ગયો હતો। આ ઘટનામાં જસદણ પોલીસે મૃતક યુવાનના મિત્ર સહિતના પરિવારજનોના નિવેદનો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। હરેશ તેરૈયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જસદણ।